हजे सासू जी पानी भरवा ટૂંકાશે લા તાર મારી બેન શાંતા ને બોલાવ હાજે શાંતા બોલ શાંતા પાણી ભરી રહી છે તો લાવ તેમને જઈ પૂછું કયા નગર અને કોણ રાજ કરે છે આજે પાદરની પાણી હારી તું તું મારી બહેન હાજે હર કે હું મગે સખિયું ચાલિયા રાયની ટોકી
પાલો અરે શું કહો છો ભક્તરાજ મારે પ્રભુના દર્શન કરવા છે અરે જો તમારે પ્રભુના દર્શન કરવાય તો થોડીક વાર ઉભારો હું પ્રભુની રજા લેતો હું બહુ સારું દ્વાર પાલો અરે હે ગરુડજી શું કહો છો બહાર કોઈ ભક્તરાજ આવ્યા છે અને પ્રભુના દર્શન કરવા માંગે છે પ્રભુને ભોજન કેમ પ્રભુજી કોઈ મૃત્યુ લોકનો માની આપણા દર્શન કરવા માંગે છે હરે ગરુડજી આજે મારા વહાલા અને પ્રેમી ભક્ત માટે મારા દ્વાર સદાય ખુલ્લા જ રહે છે અને ખુલ્લા જ છે માટે એમને માનભેર અહીંયા લઈ આવો પધારો ભક્તરાજ પ્રભુને પ્રણામ પ્રણામ છે અરે હા શું જોઈ રહ્યો છું પ્રભુના મસ્તક પર પાટા બાંધ્યા છે રુધિર વહી રહ્યું છે તો તેમને કોણા માર્યા માર તો લાવ હું પ્રભુને જઈ અને વાત કરું અરે પ્રભુ તમારા મસ્તક પર પાટા બાંધ્યા છે રુધિર વહી રહ્યું છે તો તમને કોણે માર્યા માર પ્રભુ હરે રાજન આજે મારો લાડીલો ભક્ત અને પ્રેમી ભક્ત મારો ભક્તિ કરી રહ્યો હતો અને તપ કરતો હતો એ તપ કરતા કરતા એની શ્રદ્ધા છૂટી અને મારા માટે લાવેલો પ્રસાદનો થાર લાડુ બનાવીને લાવ્યો હતો અને એને ક્રોધ થવાથી એ મારી મૂર્તિ ઉપર એને લાડુનો પ્રહાર કર્યો એથી પણ એને સંતોષ ન થયો એટલા માટે એકદમ આવેશમાં આવી અને મારા ભક્તએ જે જળની જાળી હતી એ મારા લાટ ઉપર ફટકારી એથી મને રુધિર વહેર્યું અરે પ્રભુ એ તો અપરાધ મારો છે પ્રભુ હરે રાજન આપ ચિંતા કરો માં આજે તમારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું આજે તમારી ભક્તિ અને તપ જોઈ અને હું તમારા ઉપર બહુ પ્રેમથી પ્રસન્ન થયો છું માટે તમે જે ઈચ્છાથી આવ્યા હોય એ સર્વ ઈચ્છા મને જણાવો જેથી કરી હું તમારું કાર્ય સિદ્ધ કરીશ અરે પ્રભુ આપ અંતર્યામી છો જાણો છો છતાં મને પૂછો છો પ્રભુ અરે રાજન આજે હું જાણું છું પણ આજે મારા ભક્તની ઈચ્છા હું મારા ભક્તના મુખેથી સાંભળવા માંગુ છું અરે હા પ્રભુ આવ્યો છું તો એક સ્વાર્થ માટે અને પરમાર્થ માટે પ્રભુ અરે ભક્તરાજ તમે સ્વાર્થ માટે અને પરમાર્થ માટે આવ્યા છો તો એવો તે કયો તમારો સ્વાર્થ છે અને શું તમારો પરમાર્થ છે એ પણ મને કહી સંભળાવો અરે પ્રભુ પરમાર્થ મારો એ છે અરે હા પ્રભુ સ્વાર્થ મારો એ છે કે મારે શેર માટેની ખોટ છે પ્રભુ હે રાજન હું જાણું છું આજે તમારે એક શેર માટેની ખોટ છે તમારા ત્યાં પુત્ર નથી તો આજે તમને સૌ વાંજિયા વાંજિયા કહી અને મેણા બોલે છે એ મેણા તમારાથી સહન નથી થતા હે રાજન એ ઈચ્છાથી તમે આવ્યા છો આજે હું તમારી એ ઈચ્છા પૂરી કરીશ અને તમારો પરમાર્થ પણ શું છે અરે પ્રભુ પરમાર્થ મારો એ છે કે બાર બાર ગૌ ધરતી પર ભૈરવ નામનો રાક્ષસ પશુ કે પક્ષી કઈ રહેવા દેતો નથી તો એનો અંત ક્યારે આવશે પ્રભુ અરે રાજન આજે પાપીનો સહાર કરવા માટેનો જ આ રસ્તો છે ભક્તિનો તો હે રાજન એ પાપી ફેરવાનો પણ અંત ક્યારેક આવી જશે માટે હે રાજન સાંભળો સાંભળો હું તમને એક પુત્ર ફળ આપું છું આહાજે યમા લટાલી નુયે તમને એક પુષ્પ આપું છું એનું સેવન તમે નવ નવ માસ કરજો નવ માસ પૂર્ણ થશે ત્યારે તમારે ત્યાં પુત્રને પ્રાપ્તિ થશે અને તમારું વાંજિયા મેણું જરૂરથી પાંગશે બહુ સારું પ્રભુ અરે
હજી પણ તમે ઘણા ઉદાસ જણાવ છો, એવું તો શું તમારું ઉદાસતાનું કારણ છે કે જેથી ઉદાસ છો? આજે ત્રિલોકનો નાથ તમારા ઉપર પ્રસન્ન છે, આજે તમારે જે જોઈએ તે માગી લો, હે રાજન જરા પણ અચકાશો નહીં. અરે પ્રભુ મને એક વચન આપો પ્રભુ. ભલે ભક્તરાજ આજે જાઓ, મારું વચન છે. અરે હા પ્રભુ. એક દીકરે આપે કે દીકરા વાળા ન કહેવા પ્રભુ, દીકરો આપો તો આપ જેવો આપો પ્રભુ. આજે તમે વચન માગી અને મને બાંધી લીધો છે. આજે યમહલ ડાલી દો બીજું પુષ્પ આપો, આજે યમહલ ડાલી દો બીજું પુષ્પ આપો, એને પરણીએ પરણીએ આમલ ડાળી નું બીજું પુષ્પ આપું છું, એને પારણીયામાં પધરાવી અને નવ નવ માસ સુધી તેની સેવા કરજો. જયારે પેલા પુત્ર નો જન્મ થાય એના ષઠ્ઠી ના દિવસે હું બાળ સ્વરૂપે આવી એ પારણા ની અંદર પડી જઈ અને મારું પ્રાગટ્ય થશે. બહુ સારું પ્રભુ. હે રાજન આજે પેલા પુત્ર નો જન્મ થાય એનું નામ વિરમદેવ રાખજો. બહુ સારું પ્રભુ. અને જ્યારે હું પોતે પારણા ની અંદર આવી અને પડી જાઉં તો મારું નામ રામદેવ રાખજો. બહુ સારું પ્રભુ. હે રાજન આજે હું તમને ત્રણ નિશાની આપું છું, એ નિશાની પણ તમે પૂજનમાં રાખજો. બહુ સારું. રતન કટોરો વીર ગેડિયો ભય અજળો આપું. હે ભક્તરાજ રતન કટોરો વીર ગેડિયો ભય અજળો આપું, વાંજ્યા મેણું કાપું, હે રાજા એ સત્ય વચન છે મારું. હજી જયારે મારું પ્રાગટ્ય થશે તમારા ત્યાં ત્યારે સાંભળો. કુમકુમ પગલા પાડું મહેલમાં જાણો જન્મ ધારું હું, કુમકુમ પગલા પાડું મહેલમાં જાણો જન્મ ધારું હું, તમે પિતા પુત્ર હું તમારો એ સત્ય વચન છે મારું. બહુ સારું પ્રભુ. હે રાજન આજે તમારી તમામ મનોકામના મેં પૂર્ણ કરી છે, હજી પણ તમારી કોઈ ઈચ્છા હોય તો કહો તો હું તમારી ઈચ્છા જરૂરથી પૂર્ણ કરીશ. અરે પ્રભુ મારે રાસલીલા જોઈ છે પ્રભુ. હા હા. હે રાજા અજમલ આજે દેવોમાં પણ દુર્લભ એવી શ્રી કૃષ્ણની રાસલીલા આજે તમારે એ રાસલીલાના દર્શન કરવા છે. જરૂરથી હું વર્ણવન રતાવી આ રાસલીલાનું આયોજન કરું છું. બહુ સારું પ્રભુ. મારી કૃષ્ણ જોયા ના કોડ સૈયર આલો ને મારે કૃષ્ણ જોયા ના કોડ સૈયર આલો ને કૃષ્ણ જોયા ના રાધાજી ધોવે પ્રભુજી ના ધોતિયા રાણી રાધા હે રાણી રાધા પાણી રાણી રાધા કાળી નાની હાર સૈયર હાલો ને કૃષ્ણ જોયા સૈયર હાલો અમારે કૃષ્ણ જોયા ના કોણ સૈયર હાલો નેયા
सासु मारी जे सोमती अन ससुरो नंद कुमार सासु मारी सोमती अन ससुरो नंद कुमार हे मारू सासरी मारू सासरी गो पुर गाम सैयर हाले मारू सासरी गो पुर गाम सैयर हाले ने मारे कृष्ण जयाना कोड सैयर हाले ने माता उमैयान लागू पाय सैयर हालो ने नंद घर नंद भयो गो कन्हैया लाल के नंद घर नंद भयो गो कन्हैया लाल के कन्हैया लाल की जय कन्हैया लाल की आज मेरा आनंद भयो जय कन्हैया लाल की आज मेरा आनंद भयो जय कन्हैया लाल की हाथी घोड़ा पाल की जय कन्हैया लाल की हाथी घोड़ा पाल की जय कन्हैया लाल की नंद गया नंद रयो जय कन्हैया लाल की जीन लाल मोरली तारे नगाड़े आनंद जीन लाल मोरली तारे नगाड़े भूले सुतिति मरा सयाना भुवन मां सुतिति मरा सयाना भुवन मां भूले सुतिति मरा सयाना भुवन मां सुतिति मरा सयाना भुवन मां हां बड़ियो हाँ बड़ियो मोरली ननाद मोरली तारे वगाड़े एक मामार नंद जी नलाल मोरली तारे वगाड़े रंग रसिया क्या रमिया रास जे I'm
અરે પ્રભુ, તમે તો અજમલ ઘરે અવતાર લેશો તો અહીંયા અમારો કોણ આધાર? આજે તમે રે ચાલો રે પ્રભુજીયા જમલ ના ઘેર, મારો કોનો યાદાર તમે રે ચાલો રે પ્રભુજીયા જમલ ના ઘેર, રામદેવ અવતારમાં પણ હું તમને મારી સાથે જ રાખીશ. હાજે તમારો અવતાર પ્રસાદી તું ઉપર જઈ, તમારો અવતાર ઉમરકોટ ની અંદર હું સોઢા રાજા ના ત્યાં કરીશ, અને તમારું આ સ્વરૂપ કદરૂપુ બનાવીશ, અષ્ટવંકુ બનાવીશ. કોઈ પણ ક્ષત્રિય બચ્ચો તમારું શ્રીફળ નહીં જીલે. જયારે મારો સમય આવશે ત્યારે હું તમારું શ્રીફળ જીલીશ. બહુ સારું. તમે રે ચલા રે પ્રભુ જમલ ના ઘેર,
ગુરુજી આપ તમે જરા પણ હોશિયાર ન થાશો, કારણ આજે તમે તો મારા વહાલામાં વહાલા છો, માટે હું તમને મારી સાથે જ રાખીશ. જ્યારે હું રામદેવ અવતાર ધારણ કરીશ ત્યારે હું મારા માતા પિતા પાસે એક ઘોડેલાની માંગણી કરીશ. એ ઘોડેલાની અંદર હું તમને બોલાવીશ અને તમે પણ મારી સાથે રહેશો. બહુ સારું.